फैंसी ड्रेस कॉम्पिटिशन। रंग बेरंगी कम्फर्टेबल अने आकर्षक कपड़ा पहेरीने रेनबो बटरफ्लाई नी जेम कलरफुल जीववानुं कोने नथी गमतुं। आपणी चिंकीने पण गमे छे, तमने पण जरूर गमतुं हशे, पण गट्टूने एटलुं पसंद न हतुं। अरे अरे, आवुं गट्टूनुं नहीं, तेना कपड़ानुं कहेवुं हतुं। गट्टू रह्यो चंचल अने तोफानी छोकरो, आखो दिवस आम तेम बस भटकतो रहेतो, गम्मे त्यां उठतो बेसतो अने पड़तो हतो, अने क्यारेक क्यारेक तो तेनी वात कॉलर सुधी पहोंची जती। ना समझ्या? अरे भाई, नाना मोटा झगड़ा तो थता ज रहे छे, पण एमां कपड़ानो शुं दोष? मम्मीनो पण एक ज सवाल रहेतो हतो गट्टू थी। गट्टू, आजे फरीथी तो शर्ट खराब करीने आव्यो छे, बेटा कपड़ानी साथे मस्ती ना करवी जोईए। અને આ રીતે ગટ્ટુનો બસ એક જ જવાબ રહેતો હતો, સોરી મમ્મી, આગળથી આવું નહીં થાય। અને બીજા દિવસે સાંજે ફરીથી સ્કૂલ યુનિફોર્મ ખરાબ। પણ ચિંકીની વાત તો અલગ જ હતી। ચિંકીને બસ સારા સારા કપડાં જ પહેરવાનો શોખ ન હતો। ચિંકી કપડાંની સંભાળ પણ રાખતી હતી, પોતાના કપડાં તેને ખૂબ વહાલા હતા। દાઘા તો દૂર ચિંકીના કપડાં પર નાની માખી પણ કોઈએ બેસેલી જોઈ ન હતી। કપડાંની વાતમાં આવી હતી ચિંકી, અને આમ જ ચાલતું રહ્યું। ધીરે ધીરે ગટ્ટુ ચિંકી મોટા થતા ગયા, સ્કૂલના કલાકો પણ વધતા જ ગયા, અને સ્કૂલ પછી ટ્યુશન। ગટ્ટુ ચિંકી સવારથી સાંજ સુધી સ્કૂલ યુનિફોર્મમાં જ રહેવા લાગ્યા, અને કલરફુલ કપડાં કબાટમાં જ રહેવા લાગ્યા। શું યાર ગટ્ટુ, સવાર હોય કે સાંજ, બસ આ એક જ સફેદ યુનિફોર્મ, બોર થઈ ગઈ છું હું, પણ કરી પણ શું શકું છું, સ્કૂલમાં તો કલરફુલ કપડાં પહેરીને આવવાનું અલાઉડ જ નથી। પણ હું બિલકુલ પણ બોર નથી થયો, મને આ યુનિફોર્મ પણ ખૂબ જ ગમે છે। આ સાંભળીને ચિંકી ગટ્ટુને ટકોર કરતા કહે છે, હા હા, તને યુનિફોર્મ તો સૌથી વધારે ગમતો હશે, કારણ કે તે સફેદ છે ને, અને સફેદીની ચમક દૂર કરવાની તો તારી હોબી છે ને। એ ચિંકી યાર, આમ કેમ કહે છે? જો તો જરા તારા યુનિફોર્મને શું હાલત કરી દીધી છે। સોરી, આગળથી આવું નહીં થાય। વાત ખાલી ચિંકીની જ ન હતી, સ્કૂલના બીજા બધા બાળકો પણ યુનિફોર્મ પહેરીને કંટાળી ગયા હતા। અને આટલું જ નહીં, મિશ્રા સર પણ દરરોજ બાળકોને યુનિફોર્મમાં જોઈને કંટાળી ગયા હતા। અને અચાનક એક દિવસે મિશ્રા સરે ક્લાસમાં આવીને એવી એનાઉન્સમેન્ટ કરી, જેને સાંભળીને બધા બાળકોના ચહેરા એકદમ કલરફુલ થઈ ગયા। બાળકો, સોમવારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થશે, જેને જે પહેરવું હોય તે પહેરે, શું શું ક્રિએટિવિટી બતાવવાની છે બતાવો, કાલે રવિવારની રજા છે, ભરપૂર તૈયારી કરો અને સોમવારે સ્કૂલ ડ્રેસને રજા આપો। યે! બધા જ બાળકો ખરેખર ખૂબ ખુશ હતા, રિસેસમાં બસ વાતો જ વાતો થતી હતી। હું પરી બનીને આવીશ, હું સોલ્જર બનીને આવીશ, અને હું પાયલટ બનીને આવીશ। અરે, આ કોમ્પિટિશન છે, કઈક તો સિક્રેટ રાખો, આજે જ બધું બતાવી દેશો તો પછી મંડે માટે શું ખાસ બાકી રહેશે? ઓહ, વેરી સ્માર્ટ, અમે પણ જોઈએ તો સોમવારના દિવસે શું ફેન્સી પહેરીને આવે છે। મને ચેલેન્જ, ઠીક છે, ચેલેન્જ એક્સેપ્ટેડ। ગટ્ટુ ચિંકી સાંજે જેવા જ ઘરે પહોંચ્યા, ગટ્ટુએ બૂમો પાડી પાડીને પપ્પાના કાન પકવી નાખ્યા। પપ્પા, પાયલટની ડ્રેસ ચલો મને લાવીને આપો, અત્યારે ને અત્યારે। અરે હા બાબા, હજુ તો આખો સન્ડે પડ્યો છે, બંનેનું કોમ્પિટિશન છે ને, ચિંકીને પણ સાથે લઈ જઈશું। ચિંકી, બતાય ફેન્સી ડ્રેસમાં તારે શું પહેરવું છે? આ સાંભળીને ગટ્ટુ હસીને બોલ્યો, તેણે તો હજુ ડિસાઈડ પણ નહીં કર્યું હોય કે તેણે શું પહેરવાનું છે। ચિંકી બિચારી વિચારતી રહી કે તે એવું તો શું પહેરીને જાય કે જેથી કપડાને ફેન્સી લુક મળે અને તે કોમ્પિટિશન જીતી જાય, પણ તેને કશી જ ખબર નહોતી પડી રહી। ગટ્ટુ તો ચિંકીને ચીડાવવા માટે તેની સામે નાચી રહ્યો હતો। મારી પાયલટ વાળી ડ્રેસ આવી રહી છે, તારું શું, બોલ બોલ બોલ। બિચારી ચિંકી દુખી થઈ ગઈ અને મમ્મીની પાસે જઈને રડવા લાગી। મમ્મીએ તેને સમજાવી અને પછી કબાટ ખોલીને તેને પોતાના જૂના કપડાં બતાવ્યા। ચિંકી તો તે કપડામાં ખોવાઈ ગઈ। વાવ મમ્મી, તમારા તો નાનપણના કપડાં પણ છે આમાં। હા, સંભાળીને રાખ્યા છે મેં। અચાનક ચિંકીને એક આઈડિયા આવ્યો અને તે એક્સાઇટેડ થઈને મમ્મીને વળગી પડી। થેન્ક્સ મમ્મી, મને આઈડિયા આપવા માટે। અને આખરે તે દિવસ આવી જ ગયો જેની બધા રાહ જોતા હતા, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો દિવસ। સોમવારના દિવસે બધા બાળકો ફેન્સી ડ્રેસ પહેરીને આવ્યા હતા। ગટ્ટુ તો પાયલટ બનીને બસ અહીંયા ત્યાં ઉડી રહ્યો હતો,
બાળકોને જજ કરવા માટે ખાસ જજ બોલાવવામાં આવ્યા હતા। અરે ક્યાં છે પેલી ચિંકી? બિચારી ડરી ગઈ લાગે છે, ઘરમાંથી નીકળી જ નહીં। ત્યાં જ ચિંકીની એન્ટ્રી થઈ અને બધા તેને જોતા જ રહી ગયા। પછી એકદમથી હસવા લાગ્યા, કારણ કે ચિંકીએ ઘણા બધા કપડાઓના નાના નાના ટુકડા કરી તેમાંથી એક ડ્રેસ બનાવ્યો હતો। અરે ચિંકી, બીજું કઈ તને મળ્યું નહીં પહેરવા માટે? આ શું છે, ફાટેલા કપડાની દુકાન લાગી રહી છે તું। જજીસે ચિંકીને જજ કર્યું અને પછી રિઝલ્ટ સંભળાવ્યું। તો બાળકો, આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની વિનર છે ચિંકી। આ સાંભળીને ગટ્ટુ અને બંટી એકદમ શોક્ડ થઈ ગયા। હું જાણું છું કે તમે હેરાન હશો, અને હું પણ હેરાન હતો ચિંકીની ક્રિએટિવિટી જોઈને। તમે બધાએ બસ રેડીમેડ ડ્રેસ લઈને પહેરી લીધો, પણ મેં જોયું કે ચિંકીએ કંઈક ક્રિએટિવ કર્યું છે। તેને તેના મમ્મી પપ્પાના નાનપણના કપડાથી લઈને આજ સુધીના કપડામાંથી એક એક પીસ લીધો અને એક ખૂબ જ સુંદર ડ્રેસ બનાવ્યો। તેની આ ક્રિએટિવિટીથી જૂના જમાનાના કપડાની પેટર્ન ખબર પડે છે। તે જમાનામાં શું પહેરવામાં આવતું હતું, તે સમયનું ફેશન, આજનું ફેશન, ખૂબ જ મોટા મોટા રેફરન્સ જોડાયેલા છે તેની આ ફેન્સી ડ્રેસમાં। તેની આ ડ્રેસ હું આગળ સ્ટડી માટે મોકલીશ, પણ અત્યારે હું ચિંકીને બોલાવું છું ટ્રોફી લેવા માટે। ચિંકી સ્ટેજ પર ગઈ અને તેણે તેની ટ્રોફી લીધી। બધાએ તાળીઓ વગાડી ચિંકીનું અભિવાદન કર્યું અને આ રીતે પોતાની ક્રિએટિવિટી બતાવીને ચિંકીએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું ચેલેન્જ પૂરું કર્યું। અગર આપકો હમારી વિડિયોઝ પસંદ આ રહે હૈ તો ઇન્હે લાઇક કરે, કમેન્ટ કરે ઓર સબસ્ક્રાઇબ કરે।